હવે આગળ વાત કરીએ વેલેન્ટાઇન ડેની. આજે પ્રેમનો દિવસ છે, પ્રેમને વ્યક્ત કરવાનો દિવસ છે. પણ આ પ્રેમને વ્યક્ત કરવામાં બજરંગ દળ દરેક વખતે વચ્ચે આવતું હોય છે. બજરંગ દળને પોલીસે એક અલગ ટુકડી જાહેર કરી દેવી જોઈએ. ગુજરાતના ગૃહમંત્રીએ બહુ જ ગંભીરતાથી આ વિષય પર વિચાર કરવો જોઈએ કે ગુજરાતને પોલીસની ક્યાં જરૂર છે. હાથમાં લાકડી લઈને ફરવાવાળા બજરંગ દળના કાર્યકર્તાઓ તો છે જ કે જે બજરંગ બલી અને શ્રીરામનું નામ લઈને પ્રેમને રોકવા માટે નીકળી પડતા હોય છે. જો એવું લાગે છે એમને કે ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં કંઈક ખોટું થઈ રહ્યું છે, જો એમને એવું લાગે છે કે યુગલ કપલ સાથે બેસીને એવું કંઈક કરી રહ્યા છે જે આ દેશના કલ્ચરને છાજે એવું નથી, જે આ દેશના સંવિધાનને મંજૂર નથી, એમને એવું લાગે છે કે કશુંક ખોટું થઈ રહ્યું છે, તો ગુજરાત પોલીસ ક્યાં છે? શું એમને આસપાસના પોલીસ સ્ટેશનના એડ્રેસ નહીં ખબર હોય? ન ખબર હોય તો આ તો મોબાઈલનો યુગ છે, મોબાઈલમાં સર્ચ કરીને જાણી લેવું જોઈએ એમણે કે આજુબાજુમાં પોલીસ સ્ટેશન ક્યાં છે. પણ જાતે રૂઆબ મારવાનો અને પછી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જય શ્રીરામના નારા સાથે પોતાના અભિમાનને છલકાવવાનો સમય હોય તો પછી એમને ક્યાં કોઈ ફરક પડે છે? અને એટલા જ માટે જાતે લાકડી લઈને નીકળી પડ્યા. ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનનો વિડીયો સામે આવ્યો કે જેમાં બજરંગ દળના કાર્યકર્તાઓ જઈ રહ્યા છે, હાથમાં લાઠી છે, માથા પર ભગવો બાંધેલો છે અને મોઢા પર જય શ્રીરામના નારા છે. પણ શ્રીરામના એક પણ લક્ષણ એમનામાં નથી, ન બજરંગ બલીના લક્ષણ એમનામાં છે જેમના પરથી એમનું નામ બન્યું છે. લાકડી લઈને જાય છે, યુગલને શોધે છે, યુગલને ભગાડી મૂકે છે. ત્યાં બેઠેલું કપલ પણ પ્રતિકાર નથી કરતું. માંસ જ્યારે હોય, ટોળું સામે હોય, તો કોઈ પણ માણસ એવું વિચારે છે કે અહીંયા બોલવા જઈશ તો માર ખાવો પડશે. પોલીસનો આપણી પાસે પોલીસની વ્યવસ્થા પર વિશ્વાસ હોવો જોઈતો હતો. એ અને ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટામાં બેસેલા મોટાભાગના છોકરાઓ કદાચ ભણેલા હશે, એમને પોતાની સિસ્ટમ પર એ ભરોસો હોવો જોઈતો હતો, એમને એ ખબર હોવી જોઈતી હતી કે બજરંગ દળના કાર્યકર્તાઓ જે દર 14 ફેબ્રુઆરીએ કરતા હોય છે એ નીતિ નિયમોથી વિરુદ્ધ છે. એમણે પઠાણ ફિલ્મ વખતે પણ જે રીતે અમદાવાદના આલ્ફાવન મોલમાં જઈને જે તોડફોડ કરી હતી એ નીતિ નિયમો કાયદાથી વિરુદ્ધ હતું. એમને વાંધો છે તો એ રજૂઆત કરી શકે છે. પ્રોબ્લેમ એ છે કે ના બજરંગ દળવાળાને ભરોસો છે ગુજરાત સરકાર પર, ના એ કપલને ભરોસો છે આપણી સિસ્ટમ પર, અને એટલા જ માટે બધા જ પોતાની જાતે કાયદો હાથમાં લઈને ફરતા હોય છે. બજરંગ દળે પણ એ કર્યું, એમણે કશું જ નવું નથી કર્યું. વેલેન્ટાઇન્સ ડે પર બે વસ્તુ ફિક્સ હોય છે, આસારામના માતા પિતાના પૂજનના દિવસના પોસ્ટર્સ લાગવા અને બજરંગ દળના કાર્યકર્તાઓનું રસ્તા પર જવું. અને આ બંને જોઈએ તો આપણને એવું લાગે કે દંભની આ પરાકાષ્ઠા છે. આસારામ બાપુ શીખવશે કે માતા પિતાનું સન્માન કેવી રીતે કરવું જોઈએ. દીપેશ અભિષેકના મા બાપને જે વ્યક્તિ જવાબ નથી આપી શક્યો એ વ્યક્તિ દુનિયાને શીખવે છે કે વેલેન્ટાઇન્સ ડે એ તો માતા પિતાનું પૂજન કરવાનો અવસર છે. અને બજરંગ દળના કાર્યકર્તાઓ પ્રેમની વાતો કરવા નીકળે, દંભથી વિશેષ આ કશું જ નથી. એ લોકો ભારતીય સંસ્કૃતિને લજ્જિત કરે છે, એનાથી વિશેષ એ કશું જ નથી કરી રહ્યા.